मम्मी है, पापा। चेतन, चेतन, सो चेतन, सो थियो। सो छे? क्या मत यारे राडू पालस? सो थियो चेतन, सो थियो। सो छे, सो राडू पालो छो? पापा, इना छे ना, परम दिवसे खारा दसो गायु गी थी। हाँ। तो पौना बार था गया ना। ओ, अच्छी आई भी ना थी। हमें निकिता बातचीत करता था ना, तो इना ने फोन लगायो। તો એના ફોન પેલી વાર તો ખબર ના પડી લાગ્યો ના લાગ્યો, પછી ફોન કરતો ફોન સ્વિચ ઓફ આવ્યો અને એની ફ્રેન્ડને ફોન કર્યો તો એની ફ્રેન્ડનું કહેવાનું એવું છે કે કલાક થઈ ગઈ નીકળી ગઈ છે અને પાછી એકલી નીકળી છે, કોઈ મૂકવાય નથી આવતું એને. હું તમને સવારે જ હજી કહેતી હતી ને કે તમે ધ્યાન રાખજો એને ફોન કરજે, અને તમે મેં કીધું હતું ને કે તું થોડી થોડી વાર એને ફોન કરજે. ભાવિતા, અત્યારે દેખાડો કરવાનો કોઈ સવાલ નથી, તું પાછો ફોન લગાડે ને. ચિંતા ના કરો, તમે ફોન કરતા રહેજો ક્યાં છો અને શું છે, અને ઝડપથી જાઓ તમે. ખબર નહીં મારી છોકરી ક્યાં વહી ગઈ હશે. મમ્મી તમે ચિંતા કરો, માં ચેતન ને પપ્પા ગયા છે ને, એ રસ્તામાં જ હશે, આવતી હશે. સવારે જ કીધું તું ને, તું હતી ને ત્યારે જ મેં કીધું તું ચેતન ને કે તું થોડી થોડી વારે એને ફોન કરજે. પણ એમાં એવું છે મમ્મી, એનો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો છે. પણ તમે ચિંતા કરો, માં સારું વિચારો, કંઈ નહીં થાય હિનાને. અરે ભાભી, હમણાં આવી જશે, ગયા છે ને ચેતન ને મારા ભાઈ ગયા છે ને, હમણાં આવી જશે. તમે શાંત થઈ જાઓ મમ્મી, તમે ટેન્શન લેશો, તમારી તબિયત ખરાબ થશે ને તો પાછા એક કરતા બીજું થઈ જશે. હવે છે ને જ્યાં સુધી નહીં આવે ને મને ફોન કે કાંઈ, ત્યાં સુધી મને તો સફળ નહીં થાય. તમે શાંતિ રાખો, હું હમણાં થોડી વાર પછી પાછો ચેતનને ફોન કરું છું, હિના એને મળી કે નહીં. તમે પેલા શાંત રહો, એવું હોય તો તમે રૂમમાં જઈને આરામ કરો. કારણ કે તમે સાચું કહે છે ભાભી. ના, હું કાંઈ આરામ નહીં કરું. અને તું એક કામ કર, મને માળા લઈ આવી દે, હું મારા માળા ચાલુ કરી દઉં છું, મારો મગજ શાંત નહીં થાય જા, તું જલ્દી કર. ઠીક છે, સારું ભાભી, લઈ આવું છું. પાર્ટી કરવાના હતા એટલે હિનાને પાર્ટી નહોતી કરવી, તો એકલી નીકળી ગઈ છે. પણ એ આવતી જ હશે ને, ચેતન એને લેવા ગયા જ છે. તમે શાંત થઈ જાઓ મમ્મી, હું હમણાં ચેતન ને ફોન કરું પાછો. શાંત થઈ જાઓ તમે. તમે હવે ભગવાનને કંઈક પ્રાર્થના કરો. નિકિતા, સવાર થઈ ગઈ. મમ્મી તમે શાંતિ રાખો, ચેતન ની આવતા જ હશે. જો શું થયું ચેતન, શું થયું? હિના, હિના ક્યાં છે? હિના મમ્મી ન્યાય નથી. બધી તપાસ કરી લીધી તમે? અરે તપાસ તો વાત રહેવા દઉં, અહીંથી ગયા ત્યારે બધી જગ્યાએ જોતા ગયા, આવ્યા ત્યારે જોયું, એને જે ક્લાસીસ ને રિહર્સલ ચાલુ હતા ને ડ્રામાના, ન્યાય ગયા તો ન્યાય કોઈ નથી, એના ભાઈ ફ્રેન્ડ સર્કલ વાળા બધા બેઠા હતા. પણ આપણે ઓલી એની ફ્રેન્ડ ભક્તિ છે ને ઘરે ગયા હતા? તો કાકીની ભક્તિ ન્યાય હતી, એને પૂછ્યું. મારી દીકરી મમ્મી શાન, અરે મેં રસ્તામાં જેટલી હોટલ આવતી હતી ને એ બધી હોટલમાં ચેક કરતા આવ્યા પણ ક્યાંય નથી. એ ફ્રેન્ડ સર્કલે પૂછ્યું, તેને કીધું, એ તો કલાક પહેલા જ નીકળી ગઈ. હજી હજી ફોન નથી લાગતો એનો. ના ના પપ્પા, અરે આપણી દીકરી ગુમ થઈ છે તો બધે વાતો તો થશે ને, આપણે પોલીસ ફરિયાદ કરશું. તો તો પોલીસ ને ફરિયાદ નહીં કરો તો હોતો નહીં મારે. મમ્મી બધે મારી છોકરી જોઈ, તમે તો જસદ કરો પપ્પા, લાવો પોલીસ ને ફોન. હા હા.
કોનો ફોન છે? કોનો કોનો ફોન આવે છે? અરે પોલીસને ફોન કરીશ. તમે કોણ બોલો છો? નાના નાના, તમે અમારી વાત સાંભળો. નાના, તમે એક કામ કરો, હિનાનો ફોન આપો. નહીં નહીં નહીં, એવું નહીં કરતા, એવું નહીં કરતા. હું 50 લાખ પહોંચાડી દઈશ. હા હા, ગમે તેમ કરીને પહોંચાડી દઈશ. પણ પ્લીઝ પ્લીઝ, તમે તમે હિનાને કંઈ નહીં કરતા. હા હા, તમે કહેશો ને ત્યાં હું પહોંચાડી દઈશ. એક મિનિટ, તમે શું છે? પપ્પા પપ્પા, બેટા, હિનાને કોઈ કિડનેપ કરી છે. હા, અને અને એને છોડાવવાના 50 લાખ રૂપિયા માંગ્યા છે. શું 50 લાખ? એને કીધું કાલ સાંજ સુધીમાં 50 લાખ રૂપિયા નહીં આવે તો હિનાને મારી નાખશું. છોકરી તમે શાંતિ રાખો, પોલીસ ને ફરિયાદ નહીં કરો તો હિના. હા, પણ હિનાને કઈ ન થવું જોઈએ. હિનાને કઈ નહીં થાય. ચેતન, શાંતિ રાખો. પણ તમારે કોકને ઇન્વોલ્વ તો કરવા પડશે ને. મમ્મી, એને 50 લાખ માંગ્યા છે. તમે ગમે કરો, ઘર વેચી નાખો. તમે ગમે કરો, મારી છોકરી જોઈ મને. મમ્મી, પૈસા પૈસા આપી દેશું, પૈસા નો સવાલ નથી. પણ હિના ક્યાં છે તો આપણને ખબર હોવી જોઈએ ને. એ વાત છે. પૈસા ઘણી વાર એવું ટીવી માં જોયું છે. તમારે ભેગા આવો. પણ કેમ અત્યારે? તમે અત્યારે કોઈ પ્રશ્ન ન કરો તો મારી સાથે આવો, મારું કામ છે. પણ બેટા, અત્યારે કેટલા વાગ્યા તું જોતો? પપ્પા, મારે ચેતનનું કામ છે. હું ચેતનને લઈ જાઉં છું. તમે ચિંતા ના કરો, તમે શાંતિથી આરામ કરો. પણ બેટા, તમે પપ્પા અમારી પર ભરોસો છે? પપ્પા, કામ કરો, તમે રૂમમાં આરામ કરો. હા બેટા, માય આરામ કરો. તો તમે જલ્દી પાછા આવજો. હા. સાડા 6 થવા આવ્યા, આ બે જણા હજી સુધી કેમ ના આવ્યા? તમારે પૂછાય તો ખરા ને. અરે પણ આપણ અચાનક કેમ આમ નિકિતા ચેતનને લઈ ગઈ? કાઈ ખબર ન પડી, ઓચિંતાની આવી અને કે ચાલો બહાર. હા બસ, અને એને કીધું અને તમે જવાઈ દીધા. પણ શું કરું? અરે તોલી છોકરી નથી મળતી એને આટલો ટાઈમ થયો ને, હવે તમે આ બેને જવા દીધા. પણ એટલા તો બે ગયા હશે ને. મને સમજાય, તમારે કહેવાય તો ખરી ને કે આમ એકલા નથી જવું એમ. પણ શું શું કરું? મેં કેટલું કીધું પણ મને કઈ જવાબ જ ના આપ્યો. મને નિકિતા એમ કહ્યું કે મારા પર વિશ્વાસ છે ને, તો શું મારે ના પાડવી? મેં આ છોકરીનું ટેન્શન મારે ઓછું હતું, હવે આ બેનું મારે ટેન્શન. ખબર નહીં ક્યારે આવશે બધા. તું ચિંતા કર, માં એક એક સારું કરવા માટે ગયા હશે ને, આવતા જશે. એવું હોય તો તમે એક વખત ચેતનને ફોન તો કરો. હા હા, ફોન કરું છું. કોઈ આવ્યું લાગે છે. બેટા, તું ક્યાં હતી બેટા?
બસ બસ ચેતન પણ પણ હિના હતી ક્યાં? તમે એ વાત બધી રહેવા દો. આપણે દીકરી ઘરે એમ કેવા આવી ગઈ ને એ વાત મહત્વનું છે. પણ બેટા તું જણાવીશ કે તારી સાથે શું થયું? કોલેજથી પાછી આવતી હતી, મને પાછળથી કોકે માર્યું, પછી મને કાંઈ યાદ નથી. પછી એક જગ્યાએથી મને બીજી જગ્યાએ લઈ ગયા. વાડીવાળું લોકેશન હતું. તારી સાથે કોઈ કંઈ કર્યું તો નથી ને? ના, કોઈ કંઈ નથી કર્યું. નિકિતા, તમે લોકો મને લેવા ક્યાંથી? અને પૈસા માંગ્યા હતા તો તમે આટલા બધા પૈસા કાઢ્યા પણ ક્યાંથી? પપ્પા, એ સવાલ મને નિકિતાને પૂછો તમે. એના કરતા તમે કાકીને પૂછો, અમારા કરતા વધારે સારા જવાબ કાકી તમને આપશે. કાકી એટલે? એટલે હું કઈ સમજી નહીં, શું કહેશ તું? શું કહેવા માંગે છે નિકિતા તું? અરે કાકી, કયો કે 50 લાખ રૂપિયા માંગ્યા હતા એ મેને ચેતને કેવી રીતે આપ્યા હશે? હિના ત્યાં કેવી રીતે પહોંચી ગઈ? કોલેજેથી સીધી ઘરે કેમ ના આવી? આ બધું અચાનક કેમ થયું? તમે કયો? નિકિતા, બોલવામાં ધ્યાન રાખ. યા ઘરનું સદસ્ય છે અને એની ઉપર આમ તો આરોપ નો ના. હા બેટા, મારી પણ દીકરી છે, હું મારી ઉપર આવો આરોપ નાખે છે? તમારી દીકરી? તમારી દીકરી હોત ને તો એકવાર તો તમારી આંખમાં આંસુ આવ્યા હોત હિના ગાયબ થઈ ત્યારે, પણ નહીં, તમારી આંખમાં તો આંસુ નહોતા. ચેતન, તું શું મૂંગો થઈને સાંભળે છે? અમે બધું બરાબર છે જે નિકિતા બોલે, બધું બરાબર બોલે છે. પપ્પા, તમને યાદ હોય તો ગઈ રાતે પોલીસ ફરિયાદ કરવાની વાત આવી હતી. તો ના કોને પાડી હતી? કાકીએ. શું કામ પૂછો? પૂછો કાકી ને બધું પૂછો. પણ એ તો એને સામાન્ય રીતે ના પાડી. ના 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 પપ્પા, સામાન્ય રીતે ના નહોતી પાડી, કેમ કે કોઈ દિવસ એક માં પોતાની દીકરી ઘરમાંથી ગઈ હોય ને તો કોઈ દિવસ આવી સામાન્ય રીતે ના ના પાડી. તો મમ્મીએ કેમ ના ના પાડી? અને મમ્મી કેમ એટલી ચિંતામાં આવી ગયા? પૂછો એને. ભાભી, એ તો આપણા ઘરની ઇજ્જત આબરુ જાય ને એટલે મેં પોલીસમાં ફરિયાદ કરવાની ના પાડી હતી. વાહ, આપણી ઘરની ઇજ્જત આબરુ ને આપણી ઘરની ઇજ્જત આબરુ ને તમે એમ કહો કે રોડ ઉપરથી બીજા પાસે ઉપાડાવી લ્યો તો ઇજ્જત આબરુ નથી તમારી? ઘરના ઘરના પાસે 50 લાખ રૂપિયા માંગો તો તમારી ઇજ્જત આબરુ નથી? નિકિતા, સમજાય છે તને કઈ? તું આરોપ નાખતા પહેલા 100 વખત વિચાર કરજે હો. અને ઈ કોણ છે, કેવી પરિસ્થિતિમાં આપણા ઘરમાં રહીએ છે? મમ્મી, મને બધી ખબર છે. તને ભલે, તને કાઈ ખબર નથી, મને ખબર છે એમ બોલમાં. મમ્મી, તમને તો હું કોઈ દિવસ સારી લાગી નથી. જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી લઈને આજ સુધી તમને મારી કોઈ વાત ગમી છે તો આજે ગમશે. તો મારી ઉપર વિશ્વાસ ના હોતો તો પૂછો હિનાને, અને હિના ઉપર વિશ્વાસ નહીં તો ચેતનને પૂછો. હું પપ્પા, હું ચેતનને અહીંયાથી લઈને કોણ ગયું તું? હું જ ગઈ હતી ને, તું કેમ ન ગઈ હતી? પૂછો મને. પણ બેટા, એ તો હું પૂછવા માંગુ છું. પપ્પા, મેન પોઈન્ટ આ જ છે. અને મમ્મી, તમે નિકિતા ઉપર ખોટા તારુકામાં. નિકિતાને લીધે અત્યારે આપણી દીકરી ઘરમાં છે, તો યાદ રાખજો. ચેતન, એક મિનિટ. ચેતન, એટલે તું શું કહેવા માંગે છે? મારી દીકરી ક્યાં ગઈ હતી એનો બધો વાંક તારી કાકીનો છે. હા, એક મિનિટ. જલપાવ, આ બધે કહે છે તો જે કઈ સત્ય હકીકત હોય તે કહી દો ને. મોટા ભાઈ, તમને શું લાગે છે હું એવું ખરાબ કામ કરું? મને તો નથી લાગતું, પણ આ બે જણા કહે છે તો એના સતો સતો. તમે તો બધા એક મારો સહારો છો અને હું મારી દીકરી ઉપર આવું કરું? વાહ કાકી વાહ, નાટક તો બાકી તમને જોરદાર કરતા આવડ્યું. અંદર શું અને બહાર શું? ખોટા આંસુ રોતા કાકીને બહુ આવડે છે. પણ ચેતન, પપ્પા, કાકી ખાલી છે ને આપણા બધાની સામે જ આપણા થઈ ગયા છે, પણ એના રૂમમાં જઈને શું કરે છે ને એ એને જ ખબર છે. અને આ બધી વાત હું ન માને જો મેં કાલે ની વાત સાંભળી ન હોત ને તો. એવી તે શું વાત સાંભળી તે? આપણું તીર તો નિશાન પર જ લાગ્યું છે. જેમ પ્લાનિંગ ઉપર કર્યું ને સક્સેસ તો જાશે જ. અને અત્યારે ક્યાં ફોન કરવાની જરૂર હતી? તો બધા નીચે બેઠા છે. હલો, હા બોલ. અત્યારે તારે ફોન કરવાની ક્યાં જરૂર હતી? અત્યારે બધા અહીંયા નીચે બેઠા છે ને, અત્યારે બધા ટેન્શનમાં છે, આવી જશે ને તો મારી તો પતર ઠોકાઈ જવાની છે. હા બોલ.
હા મને ખબર છે, ફોન આવ્યો તો ને તે 50 લાખ માગ્યા છે ને, આ 50 લાખ રૂપિયા ક્યાં માગવાની જરૂર હતી? અરે ના, હું એમ નથી કહેતી કે ઓછા માગવાની, ઓછા નહીં 1 કરોડ રૂપિયા માગવાની જરૂર હતી તો પણ આ લોકો દેવા તૈયાર હતા. અને સાંભળ, એ તો બધું ઠીક છે પણ હવે છે ને આ લોકોને મને લાગે ડાઉટ ગયો લાગે છે, આપણે જે જગ્યાએ રાખી છે ને હિનાને, એમ કરને આપણે એને બીજી જગ્યાએ લઈ જા. આપણે પેલા ઓલા કાકાની વાડી છે ને એ મારા સાસરિયામાં કોઈને ખબર નથી, ત્યાં તું એને લઈ જા ફટાફટ. બાકી છે ને બધું આપણા પ્લાનિંગ ઉપર છે ને પાણી ફરી વળવાનું, ને એમાં પેલો તો મારો જ મરો થશે. હા, અને હવે છે ને તું ફોન ના કરતો મને, હું તને સામેથી ફોન કરીશ. હા, હવે તું ઝડપથી ફોન મૂક, કોક આવી જશે ને તો આવી બનશે મારું. હા ભલે, અને ધ્યાન રાખજે. અત્યારે જ ફોન કર્યો.